છો અહીં પણ આ બેન અત્યારે દેશી ચૂલા માંથી રસોઈ કરી રહ્યા છે. ક્યાંથી આવો છો બેન? સેવા બારે મહિના ચાલુ જ હોય છે. 365 દિવસ 15-2000 માણસો રોજે પ્રસાદ લે છે, જેમાં રોટલી રોટલા સૌથી મોટા મોટો રસોડું જો હોય જે કરે હજારો માણસો રોજમાંથી જમતો હોય અને સંપૂર્ણ વ્યવસ્થા લાઈન ટુ લાઈન. એ વાત આપણે ગુરુ શ્રી ગોરખનાથ બાપુના આશ્રમની અંદર હાલ આવી ચૂક્યા છીએ. સરસ મજાનો મિત્રો અહીંયા આશ્રમ છે, આપણે આશ્રમ તો દર્શન કરવાના જ છીએ. અને ખાસ કરીને જોવાનું જમણવાર માટેનું જે રસોડું છે ને આશ્રમ જે સામે જ નાખેલું છે. અમે આણંદ જિલ્લો વાળો, આણંદ જિલ્લાથી આવે, ખંભાત તાલુકો, ખંભાત ગામ ગોલાણા, સરપંચ ગોલાણા સરપંચ શ્રી છે અને સેવા બજાવતા હોય બજાવ એમનો કાયમ. અમે ભાઈ ક્યાં દેવા સમય છે દાદા આપણે કહે છે. જો આ રીતે બધી વ્યવસ્થા અત્યારે કરવામાં આવી છે, થોડીક જ વાર છે, હમણાં જેવો સમય થશે એટલે બેસાડવાની પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને મિત્રો અત્યારે સરસ મજાનું જે રસોડું અત્યારે તમે જોઈ રહ્યા છો, ગુરુ શ્રી ગોરખનાથનું રસોડું, તો હું સરસ મજાનું અત્યારે દેશી ચૂલા ઉપર રસોઈ બની રહી છે. અને તમે જુઓ છો ઘણા બધા બહેનો અત્યારે અહીં સેવા પણ બજાવી રહ્યા છે. અત્યારે તમે જુઓ ને તો અહીં ચૂલા માથે જ અત્યારે રોટલા બની રહ્યા છે અને આ બા અત્યારે રોટલા બનાવી રહ્યા છે. તો બા ક્યાંથી આવો છો તમે સેવામાં? સુરતથી આવ્યા છે અને બાપુના આશ્રમમાં તો અત્યારે દેશી ચૂલા માથે જ અત્યારે રસોઈ બનાવી રહ્યા છે અને ઘણા બધા બહેનો અત્યારે પાછળ રોટલા બનાવી રહ્યા છે. વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો, તમને બતાવું છું દેશી ચૂલાની રસોઈ અહીં ગુરુ ગોરખનાથના આશ્રમમાં બનતી હોય છે. ગરમા ગરમ રોટલા અને ઘણી જ બધી વાનગીઓ પણ હોય છે. તો અત્યારે આપણે હાલ રસોડાની અંદર છીએ, તો બન્યા રહો વિડીયોમાં. જો અહીં પણ આ બેન અત્યારે દેશી ચૂલામાંથી રસોઈ કરી રહ્યા છે. ક્યાંથી આવો છો બેન સેવામાં? આ બધા બેનો સુરતથી આવ્યા છે અને આ દેશી ચૂલામાંથી રસોઈ બનાવી રહ્યા છે. કેટલા રોટલા તમે બનાવ્યા છે અત્યારે? શરૂઆત કરી છે, હજી જમવાની તો થોડીક વાર છે પ્રસાદની. ને આ બા પણ રોટલા જોવા તમે બનાવી રહ્યા છે અત્યારે. હા, તમે બા ક્યાંથી આવો છો સેવામાં? વાલગામથી આવો છો? અલગ અલગ ગામથી બધા બહેનો આવતા હોય છે સેવા માટે. અહીં મિત્ર જુઓ ને તો અહીં જે ગરમ જે સગડી માથે રોટલી અત્યારે આવી રહી છે. સામેની સાઈડ રોટલા તો તૈયાર થઈ રહ્યા છે અને અહીં રોટલી અત્યારે હાલ જો અહીં આ બહેનો દ્વારા બનાવવામાં આવી રહી છે. અને આ બધું જોઈને તો સગડી ઉપર એને ચેકવામાં આવી છે. અહીં જો અહીંયા રોટલીનો જે લોટ છે તે બંધાઈ રહ્યો છે. અહીં જુઓ છો ને તો આ બા અત્યારે મરચાનું કટિંગ કરી રહ્યા છે. જુઓ તો બા ક્યાંથી તમે સેવામાં ક્યાંથી આવો છો? રાજકોટથી આવો. દર વર્ષે આવો છો શિવરાત્રીમાં કે? અને જો છે રાજકોટથી અહીં સેવા બજાવી રહ્યા છે ત્યારે મરચાનું સરસ મજાનું કટિંગ કરી રહ્યું છે. અને જો આગળ જે શાક દાળનો ઉપયોગ થતો હોય અને આ બાજુ સાઈડમાં આપણે જોઈએ તો આપણે શાકનો વિભાગ છે, ત્યાં પણ ઘણા જ બધા બહેનો અત્યારે સેવા બજાવી રહ્યા છે. અને જો આ દાદા દૂધ લઈને જાય છે ત્યારે શાક બગાડવાનું જે કંઈ સ્ટોક બનાવવા થઈ રહ્યા છે. ક્યાંથી આવી છો મિત્ર સેવા? ગામ પ્રમાણે આવવાનું. કેવી મજા આવે શિવરાત્રીમાં? અહીંયા આપણે જોઈએ તો અહીં કોથમરીનું કટિંગ આ મિત્રો દ્વારા બધા દ્વારા થઈ રહ્યું છે. સરસ મજાનું દાદા કોથમરી કાપે છે. આદેશ દાદા ક્યાંથી આવો સેવામાં? પીપળવાથી આવ્યા છે આ બધા મિત્રો. બધા અલગ 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 છે, અલગ અલગ છે. અને અત્યારે કોથમરીનું કટિંગ થઈ રામપુરાથી આવો છો તમે? દર વર્ષે આવો છો શિવરાત્રીમાં? બગસરાથી છે આવ્યા છે શિવરાત્રી સેવા બજાવવા માટે. જુઓ છો અત્યારે કોથમરીનું કટિંગ થઈ રહ્યું છે. જમણવાની થોડીક વાર છે, આગળ બધી સેવા કે પ્રવૃત્તિ બધી થઈ ગઈ છે. બરોબર ને? દર વર્ષે બાપુના આશ્રમમાં સેવા કરવાની શિવરાત્રી પરિક્રમામાં આવો છો કે? પરિક્રમામાં શિવરાત્રી જૂનાગઢની અંદર જે આનંદ કરવાનો. બરોબર ને? અહીં મિત્રો આપણે જોઈશું ને તો ગરમા ગરમ અત્યારે ભજીયા અહીં આ મિત્રો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જુઓ જુઓ ગરમા ગરમ ભજીયા અત્યારે બની રહ્યા છે મિત્રો.
365 દિવસ ભજીયા અને કટોળ 365 દિવસ અને મોહન દાળ પણ 365 દિવસ. તો આ બધા મિત્રો બધા સેવા કરે છે દાદા ને બધા, અને અત્યારે ભજીયા ગરમ ગરમ ચાલી રહ્યા છે. આપડે અહીં મિત્રો જુઓ ને તો ગરમા ગરમ દાળ અત્યારે બની રહી છે, ને અહીં સરસ મજાનું શાક બની કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. આપણે અત્યારે જ્યાં રસોઈ બને છે ગુરુ શ્રી ગોરક્ષનાથની, ત્યાં અત્યારે હાલ આપણે આવી ગયા છીએ. જુઓ તમે અહીંયા જુઓ તો શાકભાજી બધી કપાઈ રહી છે, એમાં ખૂબ જ વિશાળકાય છે. તમે જોઈ રહ્યા છો આગળ આગળ ખૂબ જ મોટું રસોડું, ઘણા બધા ભાવિ ભક્તો અહીં અત્યારે સેવા પણ બજાવી રહ્યા છે. ગોરખનાથ આશ્રમ ભવનાથ તળેટી જુનાગઢ ખાતે અમારે ગુરુ ગોરખનાથ આશ્રમ ખેડનાથ બાપુની રીજા, અહીંયા અમારે રોજને માટે 2000 માણસનું રસોડું 12 મહિના ચાલુ જ હોય છે. 365 દિવસ 15-2000 માણસો રોજે પ્રસાદ લે છે, જેમાં રોટલી રોટલા મોહન દાળ ભજીયા દાળ ભાત શાક 2000ની સબ્જી હોય છે, એક કઠોળ હોય છે અને એક લીલોતરી સબ્જી હોય છે. આ અમારે 365 દિવસ રસોડું ચાલુ રહે છે. એ દરમિયાન મેળા પરિક્રમા શિવરાત છે એવા માહોલમાંથી અમારે રોજનું અહીંયા 50-60 હજાર માણસનું રોજનું અમારું આયોજન હોય છે, અને રોજે અમે 50-60 હજાર માણસને રોજે પ્રસાદ લેવાડવી છીએ. એમાં રોજની અમે દેશી ઘીમાંથી અલગ અલગ પ્રકારની રોજે મીઠાઈ ખવડાવી છીએ, રોટલી રોટલા દાળ ભાત શાક, એને 24 કલાક, એનો કોઈ ટાઈમ લિમિટ નહીં હોય કે 3 વાગ્યા બંધ થઈ જાય 4 વાગ્યા બંધ થઈ જાય. ગઈ રાત્રે અમે 3 વાગ્યા લઈએ અમારે રોટલીના મશીન રોટલીના ચૂલા શીખીએ, રોટલી રોટલા
બધી અમે રાત્રે 3 વાગ્યા લઈ જઈએ લોકોને ભોજન પ્રસાદની અહીંયા વ્યવસ્થા કરી હતી. અને અંદાજિત કેટલા સ્વયંસેવકો છે અત્યારે કામ કરે? અટાણે અમારે અહીંયા 150 માણસોનો અટાણે સ્વયંસેવકનો સ્ટાફ છે, જેથી અમારે ત્યાં તો માણસો તો દાદા છે, છતાં અમે 150 માણસને જ અમે અટાણે આવરીએ છીએ. એનું કારણ છે કે અમારું પહેલેથીને જ અમારા ગુરુ મહારાજનું ગોરખનાથ આશ્રમને એવા નિયમ રાખે કે થોડા માણસોની અંદર મોટી વ્યવસ્થા ગોઠવી અને વ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવી, જેથી કરીને માણસને કોઈ જાતનું ડિસ્ટર્બ ન થાય. જ્યાંથી એન્ટ્રી કરે ત્યાંથી એને ખાલી જમીન અને થાળી મેકીને જ નીકળી જવાનું, કે એ વ્યક્તિને એટલી બધી અમારી એટલા માણસોની વ્યવસ્થા હોય છે કે એ દરમિયાન એકબીજાને કોઈ પણ ટચ ન થઈ જાય. જય ગિરનારી. આદેશ આદેશ. આપણે રસોડાની અરજ છીએ, સૌ પ્રથમ તમે આવો છો તો અહીંથી તમારે ડીશ વાટકો તમને અહીંથી મળી જાય. ત્યારબાદ સૌ પ્રથમ પહેલાં મેન્યુની વાત કરી તો અહીં ગરમા ગરમ રોટલી છે જે આપણે રસોડાની જોઈને જ આવ્યા. અહીં જો દેશી ચૂલા માટે જે બનેલો છે રોટલો છે. ત્યારબાદ આગળની જે વ્યવસ્થા બતાવું તો અડદિયાની વ્યવસ્થા છે, જો ઘીમાં અને દાદા પીરસીયા છે. ત્યારબાદ ભજીયા છે, જો ગરમા ગરમ ભજીયા. ત્યારબાદ કઠોળનું શાક છે, ચોળી કઠોળનું શાક છે, બે કઠોળ બે સાતના શાક છે, અને ભાત અને મમરી અને ચાશ. તો તમે સરસ મજાનું આજનું ભોજન ગ્રહણ કરી લઈએ. ભાવ ભક્તો પોતે શરૂ થઈ જ ગયું છે અને ટૂંક સમય અંદર જ આપણે મંડપ હમણાં ફૂલ થશે પ્રસાદ ગ્રહણ કરવા માટે. તો આ રીતની બધી વ્યવસ્થા છે. તો મિત્રો, તમને વિડીયો તમને ખાસ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ફરી જ મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હું ખ્યાલાલજી રજા લઉં છું. આદેશ. જય ગિરનારી. મહાદેવ હર.